समाचारों विस्तारથી જોઈએ. હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે પડશે વરસાદ. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ પડશે કમોસમી વરસાદ. 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી પડશે કમોસમી વરસાદ. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડી શકે છે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે. આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર માસ આ વખતે લગભગ સામાન્ય કરતાં વધુ કમોસમી વરસાદવાળો રહેશે. તારીખ 14, 15, 16 અને 17માં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 13મી આવતું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ ત્યાંની અસર છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશો દિલ્હી ઉપર રાજસ્થાન ભાગો ઉપરાંત પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરના ભાગો સુધી તેની જમ્મુ કાશ્મીરના ભાગો પર પ્રભાવિત થશે. ત્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, હરિયાણા, પંજાબ, રાજસ્થાન ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પવનની સુંફાળા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 13, 14, 15, 16, 17 અને 18માં ગુજરાતમાં પુનઃ માવઠું થાય તેવી શક્યતા રહે છે. અને ડિસેમ્બરના અંતમાં પણ તારીખ 22, 23 અથવા તો 19, 22, 23માં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. આ વખતે ભારે બરફ વરસાદના કારણે હિમ વિક્ષોભનો